રાઠોડ ધોરણ 5ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 5 જેનું નામ છે બીજ બીજ અને બીજ. તો આ પ્રકરણની અંદર આપણે માત્ર ન માત્ર જો અત્યાર સુધી વાત કરી રહ્યા હતા બીજની જ, બીજ ક્યાંથી આવે છે, કોના દ્વારા આવે છે, કેવી રીતે એનો ફેલાવો થાય છે, એ બીજ સૌપ્રથમ આપણે વાત કરેલી હતી ફણગાવેલા બીજથી. તો ત્યાંથી શરૂ કરી અને આ બીજ વિશેની આપણે આટલી મોટી વાત જે છે એ કરી રહ્યા છીએ. તો ખાસ ધ્યાન આપજો. તો ભાગ 4ની અંદર આપણે શરૂઆત કરીએ છીએ, પરંતુ ભાગ 3ની અંદર આપણે ખાસ છેલ્લે જોઈ ગયા હતા કે બીજનો જે ફેલાવો કેવી રીતે થાય છે, કોના દ્વારા થાય છે, એ વાત કરી ગયા હતા. હવે આગળ કે આ બીજ જે છે એ ક્યાંથી આવ્યા, એ મૂળ બીજ ક્યાંના હતા, કે ભાઈ બીજ સૌ પ્રથમ વખત ક્યાંયથી તો આવ્યું હશે ને, તો એ બીજ ક્યાંથી આવ્યા એના વિશે આપણે આમની અંદર હવે ચર્ચા કરવાના છીએ. તો ચાલો સમજૂતી મેળવીએ. તો બીજના ફેલાવાની અંદર મનુષ્ય પણ, જો ખાસ યાદ રાખજો આપણે આ બાબત જોઈ તો બીજના ફેલાવામાં મનુષ્ય પણ છે એ ફાળો આપે છે. મનુષ્યનો પણ ખૂબ જ મોટો રોલ હોય છે બીજ ફેલાવામાં, કારણ કે મનુષ્યને એ બીજ શું થાય છે, તો કે એક જગ્યાએથી બીજી જગ્યા પર છે એ લઈ જાય છે. તો એ લઈ જઈ શકતો હોવાને કારણે એ એનો ફેલાવો છે એ કરે છે. કારણ કે એ બીજ શું કામ લઈ જાય છે, તો કે એ બીજ આપણને સારા લાગે છે, તો એ સારા લાગવાને કારણે મનુષ્ય એ બીજ લઈ આવે. આપણે જો કોઈ જગ્યાએ ગયા હોય, કોઈની ઘરે ગયા હોય ને આપણે છોડવો જોઈએ, તો આપણે વિચારીએ કે ભાઈ આવો છોડવો મારી ઘરે હોય તોય. પછી એવી જ રીતે ઘણી વખત તમે ફ્લાવર શોમાં ગયા હોય, તો જ્યારે આવા ફ્લાવર શોમાં જાઓ છો તો ત્યાં અમુક સેલ માટે પણ મૂકેલા હોય, એ વેચતા પણ હોય, તો આવા બીજ છે એ નર્સરીમાંથી કે આવા ફ્લાવર શોમાંથી મનુષ્ય પણ ખરીદી લાવે છે અને પોતાની ઘરે આવા બીજ કુંડાની અંદર ક્યારામાં કે પછી ઘર આંગણે છે એ વાવતા હોય છે, અથવા પોતા ખેડૂત હોય ગામડાની અંદર તો એ પોતાના ખેતરે વાવે આવા બીજ. ભલે એમાંથી કોઈ એનો પાક ઉત્પાદન થવાનું નથી, પણ એ બીજ છે એ ખેતરે પણ વાવેતર કરેલું હોય, એટલે કે જેના દ્વારા એ વૃક્ષો બધા જોઈ શકે, અને પછી ત્યાંથી બીજા કોઈ મનુષ્ય બીજ લઈ જાય, એની પાસેથી ત્રીજા કોઈ મનુષ્ય છે એ બીજ લઈ જાય, એટલે એક મનુષ્ય દ્વારા બીજા મનુષ્ય, બીજા મનુષ્ય દ્વારા ત્રીજા મનુષ્ય, અને આ રીતે મનુષ્ય પણ બીજનો ફેલાવો છે એ કરતા હોય છે. તો આમ વાત કરીએ તો કે ભાઈ દવાની દવા માટે ઉપયોગી થઈ શકે એવા છોડના બીજ હોય તો એ આપણા ઘર આંગણે અથવા બગીચામાં, જો ઘર આંગણે અથવા બગીચાની અંદર આવા દવાના જે ઉપયોગમાં આવે એવા છોડ આપણે વાવતા હોય છે, જેની અંદર આપણે વાત કરીએ તુલસીનો છોડ ઘણાની જગ્યાએ હોય, પછી ઘણાની ઘરે જે છે એ એલોવેરા કુંવાર પાઠું પણ કુંડાની અંદર છે એ ઘણી જગ્યાએ વાવેલા હોય, ત્યારબાદ અજમાનો છોડ કે ઘણા લોકોએ પોતાની ઘરે આવા અજમાના છોડનું પણ વાવેતર છે એ કરેલું હોય છે. તો આ રીતે કુંડાની અંદર ઉગી શકે એવા છોડ છે એને દવા માટે ઉપયોગી આવા છોડ એમને વાવેતર ઘરે છે એ કરેલા હોય છે. તો એ ઘરઆંગણે અથવા બગીચાની અંદર આવા છોડ છે એ જોવા મળતા હોય છે. અને સૌથી બેસ્ટ દવા માટે ઉપયોગી તુલસીનો છોડ, તો તુલસી માતાજીનો છોડ દરેકની ઘરે છે એ ઘરે રહેલો જ હોય છે. તો આવા દવાની અંદર ઉપયોગી છોડ હોય તો એ આપણે ઘરઆંગણે વાવીએ, જો ઘરઆંગણે એવી સુવિધા ન હોય તો એ બગીચાની અંદર છે એ વાવીએ છીએ, ઘરના પાછળના ભાગમાં કે ઘરના આગળના ભાગમાં, અને જો ત્યાં પણ સુવિધા ન હોય તો આપણે વાળીએ ખેતરે છે એનું વાવેતર કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે બગીચાઓની અંદર આવા છોડ છે એ વાવતા હોય છે. પછી તે છોડ શું થાય, તો કે એ મોટો થઈ જાય, એ પરિપક્વ થઈ જાય, એમાં બીજ આવે, એ મોટા થયેલા બીજ છે એ બીજ ફેલાતા હોય, જેમ આપણે ક્યાંકથી લેવા હોય તો એ કોક લઈ જાય, હવા દ્વારા છે એ બીજ નીચે પડી જાય, કે બાલ્કનીમાં વાવેલા હોય તો એ બીજ નીચે પડી જાય, પાણી આવે તો એ પાણીમાં વહી જતા હોય, પવનમાં વહી જતા હોય કે વારંવાર વાહનો પસાર થઈ રાખે વહી જાય, તો આ રીતે પણ થાય. ઘણી વખત વાહનોની છે ધૂળ એના ઉપર જામી જાય અને એ બીજને પાણી મળે નીચેથી અને પ્રકાશ પણ મળતો હોય, તો એના કારણે એ બીજ છે એ આ રસ્તાના કિનારે ઉગી નીકળે હોય. તમે જોયા હોય ઘણા એવા બીજ હોય તો રસ્તાના કિનારે પણ ઉગી નીકળ્યા, તો ત્યાં આવી રીતે કોઈની બાલ્કનીમાંથી પડે છે હવા દ્વારા કે કબૂતર દ્વારા ફેલાતા હોય છે. તો આમ ત્યાં પણ આ બીજનો ફેલાવો થાય અને આવા વૃક્ષો આપણે જોવા મળતા હોય છે. અને ઘણી વખત એવું થાય કે આ બીજનો ફેલાવો થાય છે અને એ ફેલાવો એટલો બધો વિશાળ થઈ જાય કે ઘણા વર્ષો પછી લોકોને યાદ પણ હોતું નથી કે એ બીજ ક્યાંથી લાવ્યા હતા.
ઘણા વર્ષો પહેલા આજે આપણે ઘણા બધા એવા બીજ છે એ જોઈએ છે કે ભાઈ એ બીજ ક્યાંથી આવ્યા હતા એ આપણે ખબર ન હોય કેવી રીતે તો કે આવા બીજો ઘણા વર્ષો પહેલા કે આજે આપણે જોઈએ તો કે ભાઈ 1947 આઝાદી પહેલા આ બીજ છે એ કોઈ લેવું હોય તો આજે હવે એટલા વર્ષો થયા તો યાદ ન હોય કે મૂળ ક્યાં દેશના બીજ હતા કે ક્યાં દેશમાંથી એ બીજ ભારતની અંદર આવ્યા હતા એ પછી યાદ પણ રહેતું નથી જેવી રીતે આપણે અમુક છોડ કોઈ નર્સરીમાંથી લેવા હોય તો એ પણ આપણે 2 વર્ષ પછી ભૂલી જાય કે એ છોડ કે એ વૃક્ષ આપણે કઈ નર્સરીમાંથી લેવા હતા અથવા એ ક્યાંથી ખરીદી કરી હતી તો આપણે એ ભૂલી જઈએ છીએ તો આવા પ્રકારે ઘણા વર્ષો પછી આપણે યાદ પણ રહેતું નથી કે એ બીજ ક્યાંથી આવ્યા હતા છતાં પણ એ આજે આપણા દેશની અંદર છે ભારતમાં આજે એવા બીજ જોવા મળે છે જેનું એક ઉદાહરણ આપું તો કે તમે જાણો છો મરચાના બીજ છે એ મરચાના બીજ ક્યાંથી ભારતમાં આવ્યા હતા વિચારો જોઈએ તો મરચાના બીજ ક્યાંથી આવ્યા હતા 2 સેકન્ડનો ટાઈમ આપું છું તમારો જવાબ બોર્ડ ઉપર જ છે આપણે જોઈએ તો કે મરચાના બીજ છે એ ભારતમાં ક્યાંથી આવ્યા હતા તો કે પોર્ટુગલ દેશના જે વેપારીઓ હતા કોણ હતા પોર્ટુગલ દેશના વેપારીઓ એ આ બીજ લેવા હતા પરંતુ પોર્ટુગલ થી નહીં આ વેપારી વ્યક્તિઓ આ મરચાના બીજ લેવા હતા ભારતમાં એના દ્વારા આવ્યા પણ એ પોર્ટુગલના હતા પણ બીજ પોર્ટુગલથી લેવા હતા નહીં કેમ કે આ વેપારી લોકો છે એ વેપાર કરવા માટે અલગ અલગ દેશની અંદર છે એ જતા હોય છે તો એ ભારતમાં આવવા પહેલા એ વેપાર કરવા માટે દક્ષિણ અમેરિકામાં ગયા હતા ક્યાં ગયા હતા દક્ષિણ અમેરિકામાં તો એ દક્ષિણ અમેરિકાથી આ મરચાના બીજ છે એ ભારત લાવ્યા હતા એટલે કે દક્ષિણ અમેરિકામાં વેપાર કરીને પછી ભારત દેશમાં વેપાર કરવા માટે આવ્યા તો એ પોતાની સાથે આવા બીજ લાવ્યા હતા તો એ અમુક એમાંથી બીજ છે એ ભારતના લોકોને એને આપ્યા અને અમુક બીજ પોતાની સાથે કેમ કે જો એ બીજ ત્યાંથી લાવ્યા હોય તો એ પોતાના દેશમાં લઈ જવાના તો હોય ને એટલે પોર્ટુગલ બીજ લઈ જવાના હતા તો થોડાક બીજ એમને ભારતની અંદર પણ આપ્યા અને આવા મરચાના બીજ ભારતની અંદર આજે પોર્ટુગલ વ્યક્તિઓ દ્વારા અમેરિકાના બીજ ભારતમાં આવ્યા તો આ રીતે આજે મરચાના બીજ છે આપણે જે મરચા જોઈએ છે અલગ અલગ પ્રકારના જે મરચા આવે છે કોઈ જે છે એ લાંબા મરચા છે એ આવે છે કોઈ ગોલર મરચા છે એ આવે છે તો આવા મરચા છે એ મૂળ દક્ષિણ અમેરિકાના ખાસ યાદ રાખજો ક્યાંના હતા મૂળ તો કે દક્ષિણ અમેરિકાના આ મરચાના બીજ રહેલા હતા અને દક્ષિણ અમેરિકાથી ભારતમાં છે એ પહોંચ્યા અને આજે ભારતમાં બધી જગ્યાએ મરચા ઉગાડવામાં આવે છે જો આજે ભારતમાં બધી જગ્યાએ મરચા ઉગાડવામાં આવે છે ઘણા ખેડૂતો આવા મરચા ઉગાડે છે પરંતુ એને પણ ખ્યાલ હોતો નથી કે એ ઘણા વર્ષો પહેલા આ બીજ ક્યાંથી આવ્યા હતા તો જો અહીંયા થઈ ગયું ને કે યાદ નહોતું નથી કે એ બીજ ક્યાંથી હતા એટલે આજે પણ તમે પણ જો કોઈ ખેડૂતોને અને તમે પણ આવી રીતે જો તમારા મામા માસી ત્યાં જતા હોય અને મરચાનું વાવેતર કર્યું હોય તો પૂછજો કે આ મરચાના બીજ છે એ મરચાના બીજ મૂળ ક્યાં દેશના છે તો એને ખબર નહીં હોય એટલે આજે ઘણી બધી ખેતીઓ છે એ કરવામાં આવે છે પણ એ ખેતીમાં વપરાયેલા આવા જે વનસ્પતિ છોડ છે તો એ મૂળ બીજ ક્યાં દેશના હતા એ ખ્યાલ હોતો નથી આજે ઘણા લોકો છે એ મરચા ભારતની અંદર મબલક પાક લે છે તો એ મરચા પાક લે છે પણ ખબર નથી હોતી કે એ બીજ ક્યાંનું હતું તો આ રીતે મરચા આજે ભારત દેશની અંદર ઉગાડવામાં આવે છે ખૂબ જ એની સારા એવા પ્રમાણમાં ખેતી પણ થાય છે અને મરચા વગર વિચાર કરો રસોઈ રસોઈ છે એ ચટાકેદાર છે એ ચટાકેદાર કેવી રીતે થઈ શકે તો એ મરચાને કારણે જ આપણી રસોઈ છે એ ચટાકેદાર થઈ શકે છે પછી ઘણા બધા છે એ આપણે વાનગીઓ ખાય તો એમાં ચટાકેદાર ચટણીની જરૂર પડે તો એ ચટણીની અંદર મરચાનો તો પીસી અને એનો જે છે એ રસ તો નાખવામાં આવેલો જ હોય પછી ગરમ મસાલા છે તો એ ગરમ મસાલાઓની અંદર પણ આ મરચા છે તો એ મરચાનો પાવડર નાખવામાં આવેલો જ હોય તો આમ આ મરચા વિના રસોઈ ફીકી લાગે પરંતુ આ જે રસોઈ છે એ ચટાકેદાર બને છે તો એની પાસે મરચા છે એ મરચા જરૂરી છે અને આપણે મરચાનો પાવડર શાકની અંદર યોગ્ય પ્રમાણમાં નાખીએ છીએ ને તો આમ મરચા જે છે એ દક્ષિણ અમેરિકાના આજે આપણા દેશના લોકો ભારતની અંદર વાવેતર કરી અને એને ઉગાડી અને ખોરાક તરીકે ઉપયોગ કરીએ
છીએ તો આ મરચાની વાત થઈ જે અમેરિકામાંથી આવેલા હતા એવી જ રીતે તમને બીજી વસ્તુ જણાવી દઉં કે જે પણ અમેરિકાનું બીજ હતું અને આ જે ભારતમાં છે ઈ એક કહીએ ને કે અનહદ અનલિમિટેડ ઉગી નીકળા છે હવે એને અટકાવવા પણ હવે ઘણી વખત એવું થઈ જાય કે શક્ય નથી તો એના વિશે તમને જણાવી દઉં તો તમે રણપ્રદેશથી તો પરિચિત જ હશો હવે રણપ્રદેશોને અટકાવવા માટે એની ફરતે વૃક્ષોની હારમાળા કરવામાં આવી કે ભાઈ જે જગ્યાએ રણ વિસ્તાર હોય તો એની ફરતે આ વૃક્ષોની હારમાળા કરી તો એવા વૃક્ષો હોય કે જેના પાણીની જરૂરિયાત ઓછી પડે તો એના માટે આજે પણ તમે જો આવા રણપ્રદેશ વિસ્તારોની ત્યાં જતા હોય તો કાટાળી વનસ્પતિ અને એ કાટાળી વનસ્પતિમાં પણ બાવળ અને એ બાવળની અંદરની એક પ્રજાતિ છે ગાંડા બાવળ તો આવા ગાંડા બાવળ જે તરીકે ઓળખાય છે તો એ ગાંડા બાવળના મૂળ એટલે કે એના બીજ છે એ બીજ પણ અમેરિકામાંથી લેવામાં આવેલા હતા અને અમેરિકામાંથી લઈ આવી અને આ રણ વિસ્તારની ફરતે ઉગાડેલા હતા અને આજે આ બાવળ એટલા પ્રમાણમાં છે એ ઉગવા લાગ્યા છે કે એને હવે અટકાવી શકાતા નથી કેમ કે બાવળના મૂળ ખૂબ ઊંડા હોય અને એને થોડુંક પણ પાણી કે ભલે બાવળ આખો પડી ગયો હોય પણ એને પાણી મળે તો બાવળ ફરી પાછો ઉગી નીકળે તો આવા બાવળના બીજ ગાંડા બાવળના બીજ પણ અમેરિકાના હતા અને આ અમેરિકી બીજ આજે ભારતની અંદર જોવા મળે છે અને ખાસ કરીને કચ્છના રણપ્રદેશ વિસ્તાર આસપાસ છે એ રણપ્રદેશને અટકાવવા માટે આવા બાવળો છે એ વાવેલા હતા અને એ કચ્છના વિસ્તારના બાવળો ઠેઠ આજે તમે જો તો સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ બાવળો છે એ જોવા મળે છે તો આવા બાવળો પણ બાવળના બીજ મૂળ અમેરિકાના હતા અને આજે એ ભારતની અંદર છે એ જોવા મળે છે તો આવા અલગ અલગ પ્રકારના બીજ છે એ અલગ અલગ દેશમાંથી એનો ફેલાવો થઈ અને પહોંચેલા હોય છે તો અહીંયા આ બોધવર્ક અગત્યનું છે સાથે સાથે હવે આગળ આપણે એક કવિતા દ્વારા છે એ જોઈએ છીએ કે એ બીજ ક્યાં ક્યાં દેશના હતા તો એ કવિતા વિશેની આપણે વાત કરીએ છીએ તો તમે આનો સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો પણ આખી કવિતા પાઠ્ય પુસ્તકની અંદર લાસ્ટ પેજમાં આવેલી છે એટલે કે આપણે આ પ્રકરણ 5ના છેલ્લા મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ તો કવિતાની સમજૂતી આપું છું પણ કવિતા તમે છે એ પાઠ્ય પુસ્તકમાંથી વાંચી શકો છો તો એમની અંદરની જે પંક્તિઓ છે તો એ મુખ્ય મુખ્ય પંક્તિઓ જેની સમજૂતી આપણે અહીંયા મેળવીએ છીએ તો બટાટા મરચા ચાયજી આ કવિતાનું ટાઇટલ છે તો બટાટા મરચા ચાયજી કોણ ક્યાંથી આવ્યું છે જો પ્રાસ મેળવતો હોય એટલે કવિતા હોય મસ્તની સારી રીતે ગાઈ શકાય છે પણ એટલું બધું જરૂરી ન હોવાને કારણે આપણે કવિતાને કરતા એનો મુખ્ય હાદ છે એ અહીંયા સમજીએ છીએ તો આ બધી વસ્તુ ક્યાંથી આવી તો કે સાત સમુદ્ર પારથી જો સાત સમુદ્ર એટલે કે સમુદ્ર એટલે સમુદ્ર જે આ સાત મહાસાગરો છે તો એ ચાર મહાસાગરો એ ચાર મહાસાગરોના પેટા પ્રકારો એટલે આમ સાત સમુદ્ર ભળે ને એટલે તો સાત સમુદ્ર પારથી દુનિયાના બજારથી ક્યાંથી છે તો કે દુનિયાના બજારથી કેમ કે આગળ આપણે જોયું હતું ને વેપારીઓ દ્વારા ખરીદી લાવે તો એ દુનિયાના બજારથી કેવી રીતે તો કે વેપારથી અને ઉપહાર ઉપહાર એટલે ભેટ ઘણી વખત છે એ આવા બીજની ભેટ પણ મળેલી હોય કેમ કે અલગ અલગ પ્રજાઓ બધે વેપાર કરવા ગઈ કોઈ પ્રજાઓએ છે એ બીજા દેશની અંદર પોતાનું શાસન જમાવ્યું તો ત્યાં શાસન જમાવ્યું હોય તો એ લોકોને એ રાજાને છે એ કોઈ ભેટ આપે અથવા ખેડૂતોને છે એ ભેટ આપે જેના કારણે પણ એ બીજનું વાવેતર છે એ દેશમાં એની શરૂઆત થાય તો આ રીતે સાત સમુદ્ર પારથી બજારમાંથી વેપાર દ્વારા અને ભેટ દ્વારા છે એ આ બજારો ની અંદર દુનિયાની અંદર આ બજારોમાંથી આવા બીજનો ફેલાવો છે એ બીજનો ફેલાવો મનુષ્ય દ્વારા છે એ થયેલો છે જેમની અંદર આવા બીજ દરેક રસ્તેથી એટલે કે સમુદ્રના રસ્તેથી આવ્યા છે જળ માર્ગ દ્વારા પછી ઘણી વખત જમીન માર્ગ દ્વારા કે પાડોશી દેશ હોય તો ત્યાંથી આવા બીજ છે એ જમીન માર્ગ દ્વારા આવ્યા છે અને આ રીતે આવા બીજનો ફેલાવો દરેક રસ્તેથી છે એ આવેલા છે તો આપણે પહેલી જ વાત કરી હતી દક્ષિણ અમેરિકામાંથી મરચાના બીજ તો મરચાના બીજ છે એ દક્ષિણ અમેરિકામાંથી લેવાતા અને મસાલાની રાણી સાથે સરખાવવામાં આવે છે એ શું છે રાણી તો કોની તો કે મસાલાની રાણી તરીકે સરખાવવામાં આવે છે અને
મરચા સિવાય પણ દક્ષિણ અમેરિકામાંથી બીજા ક્યાં ક્યાં બીજો આવેલા છે? તો કે મરચા સિવાય મગફળી, બટાટા અને ગવાર, તો આવા બીજ પણ દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં આવ્યા છે, અને સાથે ટમેટા તો લાવ્યા જી, એટલે કે સાથે ટમેટા પણ આવ્યા છે. તો દક્ષિણ અમેરિકાની અંદર મરચા, મરચા બાદ આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મગફળી, બટાટા, ગવાર અને ટમેટા, આ બધાના બીજ મૂળ અમેરિકાના છે. તો એ દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં આજે એમના બીજ છે એ આ દરેક માર્ગ દ્વારા આવેલા છે. તો આ પંક્તિ તો પાછી આવે જ છે કે બટાટા મરચા ચાઈજી કોણ ક્યાંથી આવ્યું જી, આ પંક્તિ દરેકને અંતે આવેલી છે. તો આમ દક્ષિણ અમેરિકાથી આવેલા આ બધા બીજ રહેલા છે. હવે વાત કરીએ તો કે ભીંડા, તો ભીંડાના બીજ છે એ આફ્રિકામાંથી આવેલા છે. ખાસ યાદ રાખજો, ભીંડા આપણે શાકભાજીની અંદર આજે કરીએ છીએ એ ઘણાને ભરેલા ભીંડાનું શાક ભાવતું હોય, તો આવા જે ભીંડા છે ચિકાસવાળા હોય તો એ ચિકાસવાળા ભલે હોય છતાંય ભરેલા ભીંડા જ્યારે બનાવે તો મસ્તીનું શાક થાય, તો એ ભીંડા મૂળ આફ્રિકાના છે, આફ્રિકામાંથી આવેલા. ત્યારબાદ કોફી, તો કોફી વિશે વાત કરીએ તો કોફીના બીજ છે એ યુરોપથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? કોફીના બીજ યુરોપથી. એટલે ખાસ યાદ રાખજો, ભીંડાના બીજ આફ્રિકામાંથી અને કોફીના બીજ યુરોપથી, કેમ કે યુરોપના લોકો અહીંયા જ્યારે વેપાર કરવા માટે ભારત દેશની અંદર આવ્યા હતા, ભારતમાં રાજાશાહી શાસન હતું, તો રાજાશાહી શાસન દરમિયાન આ યુરોપિયન વ્યક્તિઓ ભારત આવ્યા હતા, તો એ લોકો પેલા ચા પીતા નહીં, એ લોકો છે ને કોફી પીતા, તો એ પોતે કોફી પોતાની સાથે લેવા, અને પછી કોફીના બીજ પણ અહીંયા લઈ આવ્યા અને અહીંયા કોફીનું વાવેતર કરાવ્યું અને એને કોફી અહીંયાથી જ મળવા લાગી. તો ભારતની અંદર આ રીતે યુરોપિયન વ્યક્તિઓ જે છે એ આવેલા હતા, તો પોતાની સાથે કોફી લાવ્યા અને કોફીનું વાવેતર છે એ ભારતમાં થવા લાગ્યું. પછી ચીનથી વાત કરીએ તો કે ચીનથી સોયાબીનના બીજ, આપણે વાત કરી હતી ને સોયાબીન કે એમની જે શીંગ હોય તો એ ફાટે અને પોતાની રીતે ઓટોમેટિક જે છે એ બીજનો ફેલાવ કરે છે, તો એ જ સોયાબીન, તો એ સોયાબીન છે એ ચીન દેશમાંથી આવ્યું હતું, તો એ ચીન દેશમાંથી ભારતમાં જે સોયાબીન છે એનું વાવેતર કરાય છે, તો એ ચીન મૂળ સોયાબીનના હતા. અને ભારત દેશ કરતાં પણ સોયાબીનનો ઉપયોગ અમેરિકાવાળા જે લોકો છે એ વધારે પ્રમાણમાં, પશ્ચિમી દેશો છે એ પશ્ચિમી દેશો સોયાબીનનો ઉપયોગ વધુ પ્રમાણમાં છે એ કરે છે. બીજું તો કે સોયાબીનમાં પ્રોટીનની માત્રા છે એ વધારે રહેલી હોય છે, એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે મૂળ આપણા ભારત દેશની જોઈએ પેદાશ, કે ભારત દેશની પેદાશો કઈ કઈ છે, એટલે કે ભારત દેશના બીજ ક્યાં ક્યાં રહેલા છે. તો ભારત દેશની અંદરની વાત કરવામાં આવે તો કોબીજ છે એ ભારતની છે, વટાણા, ચા, આ બધું ક્યાંથી છે? તો કે ભારત દેશની અંદર આવેલું અસમ રાજ્ય છે, તો એ અસમ રાજ્યની અંદર કોબીજ, વટાણા અને ચાના બીજ છે એ આ મૂળ અસમ રાજ્યના હતા, દેશ ભારત. તો ભારત દેશની અંદર આ બીજો રહેલા હતા અસમ રાજ્યમાં. ત્યારબાદ રીંગણા, મૂળા, વાલોળ, તો વાલ અને વાલોળ બે અલગ છે, વાલોળ, પછી કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, આપણે પાલકની ભાજી જે કરીએ છીએ ને તો એ પાલક, પરવળ, ધાણા, મેથી, જે આપણે શાકની અંદર કે કોઈ પણ વસ્તુ બનાવી તો આપણે એ ઉપરથી નાખતા હોય, તો આવી બધી બીજ છે એ ભારત દેશના જ મૂળ રહેલા છે. તો ભારત દેશના બીજો વિશે ફરી પાછું તમને જણાવી દઉં, તો ભારત દેશમાં કોબીજ, વટાણા, ચા, ત્યારબાદ રીંગણ, મૂળા, વાલો, કારેલા, કેરી, જો કેરી જેવા ફળો પણ, તો કે આવા શાકભાજી, ફળો અને મસાલા, આવા ત્રણેય પ્રકારના બીજો છે એ અલગ અલગ રહેલા હોય, તો એ શાકભાજી, ફળ ફળાદી અને મસાલાઓ, તો આ ભારતની અંદર જ રહેલા હતા. તો મરી મસાલા માટે જ વિદેશી પ્રજાઓ ભારતમાં આવતી હતી. તો આમ કેરી બધાને ઉનાળામાં હમણાં ખાધી જ છે બધાએ, સંતરા, બોર, આપણે જે નાના નાના લાલ બોર આવે ને તો એ બોર, પછી કેળા, દક્ષિણ ભારતની અંદર કેળાના છે એ બાગાયતી ખેતી કરવામાં આવે છે, આ ફળો હોય તો એ ફળોની બાગાયતી ખેતી થાય. આપણે જેમ અહીંયા જૂનાગઢની અંદર જઈએ અને ત્યાં છે એ કેરીનું બાગ આંબાવાડી જોવા મળે, તો એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર કેળના ખેતરો છે એ રહેલા હોય, કેળનું વાવેતર કરેલું હોય, તો એ દક્ષિણ ભારતમાંથી કેળા, પાલક, પરવળ, પરવળ પણ આવે, એ એક પ્રકારનું પરવળ આવે,
પણ શાકભાજી તરીકે એનો પ્રસાદ થાય, ખાવામાં ઉપયોગ થાય, ધાણા મેથી તો બધાએ જોયેલી છે, વગેરે જેવા બીજો છે એ ભારતની અંદર રહેલા હતા અને આ મૂળ ભારતના બીજોનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો અહીંયા આ બોર્ડ વર્ક તો ખૂબ જ અગત્યનું અને જનરલ નોલેજ માટે પણ આપણને આ જીવન ઉપયોગી બને છે, એટલા માટે ખાસ આનો ફોટો તો ભૂલતા જ નહીં. કેમ કે આપણે આખી કવિતા નથી લીધી, મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુખ્ય મુદ્દાઓ લીધા છે, એટલે તમે આસાનીથી એમાં છે એ આ જોઈ શકો. તો આનો સ્ક્રીનશોટ લઈ લો, 2 સેકન્ડ આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આના દ્વારા જે છે એ બીજ કોણ ક્યાંથી લાવ્યું અને બીજ કેવી રીતે ફેલાયા એના વિશેની આપણે માહિતી છે એ આપણે મેળવી. તો અહીંયા આપણું પ્રકરણ 5 પૂર્ણ થાય છે. તો પ્રકરણ 5 ના અંતે જે આપણે જોઈએ તો કે જે ફણગાવેલા છે એ ચણા હતા, તો ત્યાંથી આપણે શરૂઆત કરી હતી અને આ ફળગાવેલા ચણાથી શરૂઆત કરી અલગ અલગ પ્રકારના બીજો વિશેની વાત કરી અને બીજમાં પણ એકદળ બીજ અને દ્વિદળ બીજ હોય છે, એટલે કે જે બીજ એના બે ફાડા ન થઈ શકે તો એવા બીજને એકદળ બીજ કહેવાય અને જે બીજના એક સરખા બે ફાડા થઈ શકે તો એવા બીજને દ્વિદળ બીજ કહેવાય. તો આવા બીજના પ્રકારો પણ રહેલા છે, એકદળ બીજ અને દ્વિદળ બીજ. તો આ બીજના પ્રકારો રહેલા છે. પછી બીજ અલગ અલગ પ્રકારે રહેલા હોય, શાકભાજી, ફળો અને તેલીબિયા. જો શાકભાજી, ફળો અને તેલીબિયા આવા પણ પ્રકારોમાં બીજને વેચવામાં આવેલા છે, અનાજ, કઠોળ એમની અંદર પણ બીજની વેચણી કરવામાં આવેલી છે. તો અલગ અલગ પ્રકારે આવા બીજ છે એ એના ઉપયોગ અનુસાર પ્રકાર પાડવામાં આવેલા છે. તો આમ અહીંયા આ બીજનું પ્રકરણ પૂર્ણ થાય છે અને આ પ્રકરણના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે, એ વર્કશીટ તમારે તમારી રફબુકમાં લખી પાકી કરવાની રહેશે. સાથે સાથે સ્વાપોથી ભૂલવાની નથી. કે એની સાથે તમને છે એ ત્યારબાદ પીડીએફ આપવામાં આવશે. તો જ્યારે તમને પીડીએફ મળી જાય તો એ પીડીએફ માંથી પ્રશ્ન શોધી તમારે તમારી સ્વાપોથીમાં છે એના જવાબો લખવાના રહેશે. તો આમ પ્રકરણ 5 છે એ તમે અહીંયા પૂર્ણ કરી શકશો. તો આ રીતે રહેશે. તો આપણે આ પ્રકરણને પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.